ગુંદાના અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો અને તેને આખું વર્ષ કેવી રીતે સાચવવું તે બધી ટિપ્સ સાથે જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. હું છું દર્શના, દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે. ઉનાળાની અવનવી વાનગીઓ તમને સ્ક્રીન પર દેખાય છે. આમાંથી તમને કોઈ પણ વિડીયો જોવો હોય તો દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલમાં વિડીયો તમે જોઈ શકો છો. અને દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોનને જરૂર દબાવજો, જેથી તમને દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો. તમે આપેલી કોમેન્ટ મારા માટે ખૂબ જરૂરી છે, તેનાથી મને પ્રોત્સાહન મળે છે, તેથી કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ ગુંદાનું અથાણું બનાવવાનું. તો સૌથી પહેલાં ગુંદાને ધોઈને તેની ઉપરની ટોપ કાઢી લેવાની છે અને આ રીતે આપણે ખલથી વચ્ચે ચીરો પાડીશું. વિડીયો વચ્ચે સ્કીપ ના કરતાં હું તમને જરૂરી ટિપ્સ પણ સાથે આપતી જઈશ. તો સૌથી પહેલાં આપણે જ્યારે પણ ગુંદાને ધોઈએ તો ટોપની સાથે જ ધોઈ કાઢવા અને પછી સારી રીતે કોરા કપડાથી લૂછી કાઢવા. કોરા બરાબર થઈ જાય પછી તેને ટોપ કાઢીને વચ્ચેથી કટ કરવા. હવે આપણે તેમાંથી બીજ કાઢીશું. તો બીજ કાઢવા માટે ચપ્પાની ઉપર મીઠું લગાવીને આ રીતે બીજ કાઢી નાખવા. તો બધી જ ચિકાસ પણ નીકળી જશે અને બીજની જોડે જ બધી ચિકાસ હોય છે. ગુંદામાંથી બીજ કાઢવા અને તેની ચિકાસ દૂર કરવાનો આ એકદમ સહેલો અને સરળ ઉપાય છે. અહીંયા આપણે ગુંદાનું અથાણું બનાવવા માટે 250 ગ્રામ અથવા તો 200 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. આમાંથી કેટલાક ગુંદા ખરાબ નીકળે તો ખોલીને તેને ચેક કરી લેવા. 2-3 ચમચી જેટલું કાચી કેરીનું છીણ છે તેની અંદર 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને 1/4 ભાગ જેટલી હળદર એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ. આપણે જ્યારે પણ કોઈ બી અથાણું બનાવીએ તો તેને સરસોના તેલમાં અથવા તો મગફળીના તેલમાં એટલે કે સિંગના તેલમાં બનાવીએ તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. તો હુંફાળું તેલ ગરમ કરી દીધું છે. એક બાઉલમાં 20 ગ્રામ મેથીને આપણે પાથરીશું. આ મેથીને પહેલાં થોડીક શેકીને મિક્સરમાં દરદરી વાટી લીધી છે. 10 ગ્રામ રાયના કુરિયા એડ કરીશું. 2-3 લવિંગ અને મરી એડ કરીશું. 1 ચમચી જેટલી વલિયારી એડ કરીશું. 1/2 ચમચી હિંગ એડ કરીશું અને ગરમ તેલ એટલે કે હુંફાળું તેલ એડ કરીને તરત તેને ઢાંકી દઈશું. 2 મિનિટ પછી તેમાં મસાલો કરીશું. 2 ચમચી મીઠું એડ કરીશું. 1/4 ચમચી હળદર એડ કરીશું. 1/2 ચમચી લાલ મરચું. 2 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરવું અને તમારા સ્વાદ અનુસાર ગોળ એડ કરવો. અહીંયા મેં 2 ચમચી જેટલો સમારેલો અથવા તો ખમણેલો ગોળ લીધો છે. આ દેશી ગોળ છે. એની સાથે જ કેરીનું છીણ પણ એડ કરી દેવું. જો કેરીના છીણમાં પાણીનો ભાગ હોય તો તેને નિતારીને એડ કરી દેવું અને સારી રીતે મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું. ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું અલગ અલગ રીતે કેવી રીતે બનાવવું તે તમને દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલમાં વિડીયો તમને જોવા મળી જશે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગુંદામાં મસાલો ભરી દઈએ. તો જે મસાલો આપણે તૈયાર કર્યો છે તેને ગુંદામાં આ રીતે ભરીને બધા જ ગુંદા તૈયાર કરી દઈશું. આપણે થોડો વધારે જ મસાલો બનાવ્યો છે. આપણે મસાલેદાર ગુંદાનું અથાણું બનાવીએ છીએ એટલે બરાબર મસાલો ભરીશું અને જો વધેલો મસાલો રહેશે તેને આપણે ઉપરથી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બધા જ ગુંદા ભરાઈ ગયા છે. હવે આપણે તેને તળી લઈએ. તેલ પણ ગરમ થઈ ગયું છે. અહીંયા ધીમી આંચ ઉપર જ તેલ ગરમ કરવું અને ધીમી આંચ ઉપર ગુંદાને 2-3 મિનિટમાં તળી જાય છે. તેનો કલર બદલાઈ જશે અને ગુંદા થોડા સોફ્ટ બની જશે અને ઉપરનો ભાગ પરપોટાવાળો બની જશે. આનો મતલબ સમજવું કે ગુંદા સારી રીતે તળાઈ ગયા છે. ગુંદાની પસંદગી કરતી વખતે મોટા અને લીલા કલરના ગુંદા પસંદ કરવા. અથાણું લાંબો સમય માટે સચવાઈ રહે તે માટે તેમાં ભીનો હાથ ન લાગે તેનું ધ્યાન રાખવું. બળણી બંધ કરતી વખતે અને ખોલતી વખતે ખાસ. તમે જોઈ શકો છો ગુંદા સારી રીતે તળાઈ ગયા છે. ઉપર પરપોટા પણ બાજી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને
बधा ज गूंदाने आपणे एक बाउल में काढ़ी लईशुं। तेमां मसालो हवे मिक्स कर लईए। तळेला गूंदानुं तेल आपणे बाजू पर रवा दईशुं के थोड़ू ठंडू पड़े एटले आपणे तेने पण अथाणामां मिक्स कर लईशुं। तो मसालो गूंदानी साथे मिक्स थई गयो छे। दर्शनास फूड एंड किचन हब चैनल ने ट्विटर पर, फेसबुक पर अने इंस्टाग्राम पर फॉलो करी सको छो। अथाणाना मिक्सर में आपणे तळेलू तेल एड करीने सारी रीते तेने मिक्स कर लईए। गूंदाना अथाणामां तेलनुं प्रमाण थोड़ू वधारे ज होय छे अने कोईपण अथाणानो टेस्ट ज्यारे सरसोंना तेलमां अथवा तो मगफळीना तेलमां बनावो त्यारे खूब सरस लागे छे। एक दिवस पछी तमे जोई शको छो अथाणानो कलर केटलो सरस आव्यो छे। हवे आपणे तेने एक काचनी बरणीमां एरटाइट कंटेनरमां भरी देशुं। गूंदा हमेशा तेलमां डूबेला रहे ते ज रीते राखवा जेथी खूब सरस लाल कलर आखो वर्ष सचवाई रहेशे अने अथाणुं बिलकुल बगड़े नहीं, तेमां कोई भीनो हाथ न लागे ते वातनुं ध्यान राखवुं। જ્યારે પણ આપણે બરણીમાંથી ગુંદા કાઢીએ તો આ રીતે દબાઈને પાછું અથાણું બંધ કરીને મૂકી દેવું। તેલ ઉપર આ રીતે તરતું રહે તે જ રીતે ગુંદાનું અથાણું ભરવું છે ને। એકદમ સહેલી રીત ગુંદાના અથાણાનો મસાલા કરવાની। આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે જરૂર આ રીતે ગુંદાનું અથાણું બનાવજો। અને આપણે ગુંદામાં પણ મસાલો ભર્યો છે એટલે મસાલેદાર ગુંદા તૈયાર થઈ ગયા છે। ગુંદાનું અથાણું આખું વર્ષ સાચવવા અને ઇન્સ્ટન્ટ તૈયાર કરવા માટે આ રીતે ગુંદાને તળીને બનાવશો તો ખૂબ સરસ ગુંદાનું અથાણું તૈયાર થશે અને આખો વર્ષ લાલ કલર તેનો સચવાઈ રહે છે। બસ થોડીક ટિપ્સ તમને ધ્યાનમાં રાખવાની છે, તે જરૂર ધ્યાન રાખજો। આ રીતે તમને બીજી નવી રેસીપી જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને ગુંદાની બીજી રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ, બાય, જય સ્વામિનારાયણ।